સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના દાંતિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ ખૂટ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી તેમની 1 હેક્ટર જમીનમાં મોડલ ફાર્મિંગ કરે છે. કાંતિભાઈ જણાવે છે કે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તેમણે મોડેલ ફાર્મિંગ અંતર્ગત પોતાના ખેતરમાં આંબા, દાડમ, જામફળ, લીંબુ વાવ્યા છે, સાથે મગફળી, મકાઈ, કપાસ, શાકભાજી વગેરેનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં રીંગણ, બટાકા, મરચાં, ભીંડા, ગવાર વગેરે મિક્સ પાકમાં કરે છે. આ સાથે ઘઉં, બાજરી, મકાઈ વગેરેનું વાવેતર કરે છે. તેઓ દેશી ગાય આધારિત ઘન જીવામૃત અને બીજા મૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. એમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂપિયા 900ની સહાય મળે છે, તેમજ મોડેલ ફાર્મિંગ માટે ફરાવ વૃક્ષ માટે 13,500ની સહાય મેળવી છે. વધુમાં ખેડૂત જણાવે છે કે પોતાની ખેત પેદાશોના વેચાણની કામગીરી ખૂબ જ પ્રેરણાદાયક છે. તેઓ ઘણીવાર નજીકના શાકભાજી માર્કેટ તો ક્યારેક પોતે જાતે શાકભાજીની લારી લઈને વેચાણ કરે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે FPO બન્યા છે, ત્યાં પણ પોતાની ખેત પેદાશોનું વેચાણ કરે છે. કાંતિભાઈ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમો આપે છે. તેમના પ્રયત્નો અને માર્ગદર્શનથી આદિજાતિ વિસ્તારના અન્ય ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.